કોસંબા તરસારી ખાતે આદિવાસી સમાજ દ્વારા વિશ્વના સૌથી મોટા લોકતંત્રના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થનાર દેશના પ્રથમ આદિવાસી મહામહિમ રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના સન્માનમાં 156 માંગરોળ વિધાનસભા દ્વારા અભિનંદન રેલી કાઢવામાં આવી હતી। આ અભિવાદન રેલીમાં આદિવાસી સમાજ દ્વારા ફટાકડા ફોડી અને આદિવાસી સાંસ્કૃતિક મંડળી દ્વારા પરંપરાગત નૃત્ય કરી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુની ભવ્ય જીત બદલ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા, સુરત સંગઠન પ્રભારી ભરતભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી દીપકભાઈ વસાવા, ઉપપ્રમુખ અનિલભાઈ શાહ અને એપીએમસી ચેરમેન શ્રી દિલીપભાઈ રાઠોડ સહિતના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ દ્વારા અનેરો ઉલ્લાસ અને ઉત્સાહ સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે। વિશ્વની સૌથી મોટી લોકશાહી કહી શકાય એવા ભારતના સર્વોચ્ચ પદ ઉપર એટલે કે રાષ્ટ્રપતિના પદ ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા આદિવાસી મહિલાને, એક સામાન્ય પરિવારમાંથી આવતી એક મહિલાને દ્રૌપદી મુર્મુજીને રાષ્ટ્રપતિ પદે બેસાડવાનું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે મિત્રો। ત્યારે આજે સમગ્ર દેશના આદિવાસી સમાજ વતી હું દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબનો આભાર માનું છું કે જે આદિવાસી સમાજ કે જે સમાજને ગરીબ કહેવાય છે, જે સમાજ હજુ વિકાસની દ્રષ્ટિએ પાછળ છે, એવા છેવાડાના સમાજને આ દેશનું સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે આ સ્થાન ઉપર આદિવાસી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ચૂંટાઈને આવ્યા છે એના ઉત્સાહ માટે, એના જે અનેરો ઉત્સાહ આજે તરસાડી નગરપાલિકા દ્વારા અહીંના આદિવાસી સમાજ દ્વારા આયોજિત કરવામાં આવેલ હતો, આ કાર્યક્રમની અંદર હજારોની સંખ્યામાં આદિવાસી સમાજ અને તરસાડી નગરના પ્રજાજનો ઉમટી પડ્યા અને ઉત્સાહભેર આ વિજય ઉત્સવ મનાવ્યો છે એ સમગ્ર નગરના લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર માનું છું।